કે ઘણા કહે છે કે મારું સેવ્ય સ્વરૂપ શું? અરે શ્રી કૃષ્ણ તમારું સેવ્ય સ્વરૂપ છે, તમારો શ્રી કૃષ્ણ તમારું સેવ્ય નિધિ છે, એ નિધિ ભાવરૂપ છે. બાકી તો ભાવરૂપ નિધિ તમારી અંદર નથી, તો કૃષ્ણનું સ્વરૂપ જે સાક્ષાત બિરાજતું હશે એમાં પણ તમને કંઈ કૃષ્ણપણાનો ભાવ નહીં થાય. તમે આમ લેશો ને આમ મૂકશો ને, ઘણા મુખિયાઓ જે છે ઠાકોરજીને અહીંથી પધરાવે. એ કાંઈ બાજુના ગામમાં હું ગયો તો એના મુખિયાજી પાદુકાજીને પધરાવ્યા. પાદુકાજી એટલે ચાખડી, બાલકોના અહીંયા પાદુકાજી વિરાજે છે, એની ઉપર ખૂંટી હોય આમ. તો ખૂંટીમાં પણ આપણે તો પાદુકાજીને પધરાવીએ કેમ પધરાવશું, એક સ્વરૂપની ભાવનાથી પધરાવીએ. આ રીતે સ્વરૂપ હોય એ રીતે પધરાવીએ. મુખિયાએ કેમ પધરાવ્યા, ખૂંટીથી આમ પકડ્યા. મેં આમ કોઈ ગર્દન પકડતા હોય મહાપ્રભુજીને એમ લાગે ગર્દન પકડે છે કે શું કરે છે, આમ ખૂંટીથી પકડી મારી સામે જ. પછી એ તો ટેવ પડી ગયો, બાય ઊભા છે તેને એમ ન હોય, પછી તેને એક રૂટીન થઈ ગયું હોય એનું રોજ. આ રીતે તો ખૂંટીથી આમ પાદુકાજીને પકડી અને એને આમ પધરાવ્યા મારી સામે. હવે મુખિયા સો દુખિયા ન ભય તો શું થાય આમ. તો આ પ્રકારની વાત છે કે ભક્તિભાવ તમારી અંદર નહીં હોય તો કૃષ્ણ બિરાજતો હશે, ભાવરૂપ નિધિ નહીં હોય તો તમે એને કૃષ્ણપણે નહીં જોઈ શકો. તમને એક મૂર્તિ જેવું લાગશે, તમને એક લાગશે નિર્જીવ કોઈ પદાર્થ, જડ પદાર્થ છે એવું લાગશે. એવો વ્યવહાર તમે એની સાથે કરશો જો ભક્તિ ભાવરૂપ નિધિ તો અંદર હોવી જોઈએ. અને એ ભાવરૂપ જે નિધિ છે એ જ પાછી બહાર સેવ્યના રૂપમાં પ્રકટ થાય છે જો ભક્તિ હોય તો. જે અંદર તદાકાર ભાવરૂપ નિધિ હરિરાયજી કહે છે શિક્ષાપત્રમાં કે આનું રક્ષણ કરો. આપણી અંદર રહેલો જે ભગવદ્ ભાવ છે એ નિધિ રૂપ છે અને એ જ સેવ્યના રૂપમાં બહાર પ્રકટ થઈ જાય છે. તો અંદર અને બહાર બે આ જે સ્વરૂપ જે છે, અંતર બાહ્ય બે એક જ સ્વરૂપ પ્રકટ થાય છે. પણ જો અહીં જો નહીં હોય ભાવ, પાછો અંદર ભાવરૂપ નિધિ નહીં હોય તો સ્વરૂપ હશે એ પણ જળ લાગશે, કોઈ નિર્જીવ પદાર્થ લાગશે, એની બીક પણ નહીં લાગે કે આવું કાંઈ બીક આમાં શું હોય. આ તો કે રોજ આપણે લઈને મૂકીએ છીએ, આમ પધરાવીએ છીએ ને કરીએ છીએ. જે આર્ય સમાજવાળા કહે છે કે ભાઈ મેં જે શિવજીનું જે શિવજીનું લિંગ હતું આ દયાનંદ સરસ્વતી ના આ મૂર્તિ પૂજાના વિરોધી કેમ થયા, દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક, તો એ શિવલિંગ ઉપર ઉંદરડા આંટા મારતા જાય તેને વિશ્વાસ ડગી ગયો કે જે ભગવાન ઉંદરડાથી રક્ષણ ન કરી શકતો પોતાનું, તો એને આમાં ભગવાન હોવાનું કોઈ શું સામર્થ્ય છે, એનું શું સામર્થ્ય છે. એમ થયું કે આ બધી વાત ખોટી છે, એવું એને જ્ઞાન, એવું અન્યથા જ્ઞાન થઈ ગયું, વિપરીત જ્ઞાન થઈ ગયું અને આખો એને અલગ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. એટલે આવી વિપરીત જ્ઞાન એને પ્રકટ થઈ ગયું કારણ કે એને આવી રીતે જોયું. તો અંદર જો ભાવ હશે તો વસ્ત્રજીમાં પણ એ ઠાકોરજી સ્વરૂપ હોય કહેતા, નકર તો વસ્ત્રજીમાં ક્યાં દર્શન થાય છે, મુખારવિંદ દર્શન થાય છે, ક્યાંક મદન મોહનજી દેખાય છે, એમાં કોઈ વિઠ્ઠલનાથજી દેખાય છે, એમાં કોઈ ગોવર્ધનનાથજી દેખાય છે, છતાં એમ કહે છે કે મારા સેવ્ય છે આ. વસ્ત્રજીમાં તો કાંઈ હોતું નથી ને, એમાં કંઈ વસ્ત્રજી પધરાવીને સેવા કરતા હતા. સંદાસજીની વાર્તામાં આવે છે કે વસ્ત્રજીની સેવા કરી, એ મારા ઠાકોરજી છે, મારો ભગવાન છે. તમારી અંદર શું થયું, ભગવાન આ જ મારો ભગવાન, આ જ મારો સેવ્ય, આ જ મારો ભજનીય શ્રી કૃષ્ણ આ જ રૂપે પ્રકટ થયો. કૃષ્ણ કોઈ પણ રૂપે પ્રકટ થઈ શકે, તો કૃષ્ણ વસ્ત્રના રૂપમાં પ્રકટ થઈ ગયો છે મારી સામે. તો વસ્ત્રજીના રૂપમાં પ્રકટ થયો, બીજા કહેશે આમાં ક્યાં કાંઈ દેખાય નહીં, મુખારવિંદ દેખાતું નથી, ચરણાવિંદ દેખાતું, હસ્ત દેખાતું નથી, કાંઈ દેખાતું. તો પણ ભક્તિભાવ જેની અંદર રહેલો છે તો એ વસ્ત્રજી કહે છે કે આ મારો સેવ્ય સ્વરૂપ છે, સાક્ષાત ગોવર્ધન ધરણ છે. એનાથી પણ આગળ વાત કરી કે હસ્તાક્ષર, મહાપ્રભુજી કોકને હસ્તાક્ષર લખીને આપ્યા છે, પત્રી હસ્તાક્ષર કે પત્રી પઠાઈ દીની. તો હસ્તાક્ષર તો કાગળનો, એ કાગળનો એક પત્ર માત્ર છે, બીજા માટે કે આ કાગળનો શું ભગવાન કહો તમે, જેની અંદર અંદર ભાવરૂપ નિધિ નથી એને મેં કાગળ દેખાઈ રહ્યો છે કે આમે તો ભગવાન કહો છો, આમાં હું ભગવાન પણ છું. બોલો કે નહીં, મારું આ સર્વસ્વ ભગવાન છે, આ મારો ભગવાન છે, આ સેવ્ય સ્વરૂપ છે અમારું. તો હસ્તાક્ષર ક્યાં ક્યાં દેખાય કે મદન મોહનજી છે કે, ત્યારે ક્યાં આધારે તમે સેવા કરો છો કે તમારી અંદર એક ભાવરૂપ એ સ્વરૂપ કંઈક આકાર લઈ રહ્યું છે કે જેને તમે અહીં જોઈ રહ્યા છો કે એમાં અહીં પધરાવી રહ્યા છો એને આ વસ્ત્રજી સ્વરૂપે, હસ્તાક્ષર સ્વરૂપે. ચિત્રજીમાં તો બરાબર કંઈક સ્વરૂપ દર્શન થાય, એક સ્પેસિફિક કંઈક સ્વરૂપ દર્શન થાય. આપણે ચંદ્રમાજીના ઘરના એક બાળક શ્રીનાથજીમાં સેવા કરવા માટે પધાર્યા તો વેણુજી ધરાવતા હતા. શ્રીનાથજી જ્યારે આપણે ત્યાં મુરલીનું જે નાદ કરતું જે સ્વરૂપ હોય એને મુરલી આડી ધરાય, અને જે સ્વરૂપ જે છે આ પ્રત્યક્ષ મુરલી નાદ કરતું ન દેખાતું હોય જે મદન મોહનજીની જેમ, તો એને શ્રેષ્ઠમાં
વેણુજી આમ નથી ધરાતી, આપણે ત્યાં આમ ધરાય છે. ઠાકોરજીના સુખના વિચારથી આડા દરશું, ઠાકોરજીના શ્રેષ્ઠ આમ છે તો આપણે શ્રેષ્ઠમાં વેણુજી દઈ દઈએ છીએ કે આપણે જેમ નાદ કરવો એમ કરો, શ્રેષ્ઠમાં પધરાવીએ છીએ વેણુજી. કારણ કે આપણે પછી આડી જ ધરવી એવું જરૂરી નથી, મર્યાદા માર્ગમાં ચોંટાડી દઈએ બધા આમ આમ રાખે. મર્યાદા માર્ગમાં તો વેણુજી આમ એટલે આમ જ હોય છે, આપણે તો શ્રેષ્ઠમાં આપી દઈએ છીએ. કારણ કે સ્પષ્ટ આમ કરતા નથી આ મુદ્રા, તો આપણે શ્રેષ્ઠમાં પધરાવીએ છીએ વેણુજી. તો ચંદ્રમાજીના ઘરના ચંદ્રમાજીનું સ્વરૂપ તો મુરલીનાથ કરતું સ્વરૂપ છે, તો એમના હૃદયમાં તો એ જ આરૂઢ થયેલું સ્વરૂપ છે, ભાવરૂપ. ચંદ્રમાજીને એમણે કાયમ સેવા કરી આસક્તિ છે, તો નહીં તો પાછું કંઈ યાદે ન આવે. તો શ્રીનાથજીને શિંગારી થઈને શિંગાર કરે છે, તો વેણુજી આમ આડી જ ધરવાનો આમ પ્રયત્ન કરે. શ્રીનાથજીનો શ્રેષ્ઠમાં આવ્યો, શ્રેષ્ઠ તો આમ છે, આ વેણુજી આડી કેમ ધરે? વેણુજી ધરાય નહીં, ખેલી જાય, પાછે ધરાવે. એટલા બધા વિવળ થઈ ગયા. હવે આ બધી ભક્તિ હોય તો સમજાય એવી વાત છે, નગર કહે છે કે આ કંઈક ઉધારેલી વાત હશે કે અમે રડવા માંડ્યા. બાળકો કેવા હતા પ્રાચીન આચાર્ય ચરણો, કે કેટલો પોતાના સેવ્યમાં કેટલો પ્રગાઢ ભાવ હતો, રડવા માંડ્યા, અશ્રુની ધારા જવા માંડી. તો શ્રીનાથજીએ આ રીતે વેણુ ધારણ કરી, શ્રીનાથજીએ આ રીતે વેણુનાથ કરીને ચંદ્રમાજીના રૂપમાં એ વેણુજી હાથમાંથી લઈ લીધી અને આ રીતે ધારણ કરીને દર્શન કરાવ્યા. એ દર્શન ત્યાં શ્રીનાથજીના બાળકને પણ થયા. ત્યારે એમણે કીધું કે હવે આપ ચંદ્રમાજીને છોડીને ક્યાંય પધારશો નહીં, હવે આપના ઠાકોરજીને છોડી અને આપ ક્યાંય ન પધારતા. કારણ કે આપનો જે ભાવરૂપ નિધિ અહીં આપ શ્રીનાથજીને પણ ચંદ્રમાજી કરવા માટે એ જેને કહેવાય છે કે શ્રીનાથજી પણ ચંદ્રમાજી થવું પડ્યું અને વેણુજી આમ કરીને દર્શન આપવા પડ્યા. તો આ આ શું થયું? તમે જ તમારા ઠાકોરજીના ઘડવૈયા છો એ આ અર્થમાં કહેવામાં આવ્યું છે. તમારી અંદર એક જે ભાવ છે એ પ્રભુ પણ એવો થવા માટે બાધ્ય થઈ જાય છે. એ ભાવ હૃદયમાં આકાર લેતો હોવો જોઈએ, બાકી સ્વરૂપ સામે પ્રકટ હોય તો એ ભાવ ન થઈ શકે, તો એ સ્વરૂપ બદલાઈ જાય ને એ છાલકે મરાય જાય ને બધું થઈ જાય અંદર ન હોય. તો આ જે ભક્તિ જે છે રસરૂપ છે, પણ લૌકિક રસ કરતાં એક થોડોક વિલક્ષણ છે અહીં, કે લૌકિક જે રસ જે છે, કારણ કે વિભાવ અનુભાવ સંચારી ભાવે હિ નિષ્પન્નો સ્થાયી ભાવ રસસ્મૃતઃ, આ રસની વ્યાખ્યા છે. વિભાવ અનુભાવ સંચારી ભાવ, એનાથી નિષ્પન્ન થતો એક સ્થાયી ભાવ એ રસ કહેવાય છે. હવે એમ લૌકિક દ્રષ્ટાંત આપણે સમજાવી દઉં. ઘણા કહે છે કે આ બધી વાત વસ્ત્રજીને તમે ઠાકોરજી કહો, પુરુષોત્તમજીના અહીં સ્વતંત્ર વાદ પણ છે આની માટે કે વસ્ત્ર સેવા એ શાસ્ત્ર સંમત છે કે નહીં, પુરુષોત્તમજી એના ઉપર પણ વાત છે આપનો. શાસ્ત્ર ન સમજે એમ કે છે આ કેવી વાત કરો છો તમે બધા, શાસ્ત્રની વાત જવા દે, શાસ્ત્ર સાથે લેવા દેવાનો. એ લોકો એમ કે વસ્ત્રને તમે ઠાકોરજી કહી દો, કોઈ કે હસ્તાક્ષરને ઠાકોરજી કહી દો, કેટલી જગ્યાએ શ્રીનાથજીના વેણુજી બિરાજે છે તો એની સેવા થઈ રહી છે. આપણે ત્યાં તો શ્રીનાથજીના વેણુજી શ્રી મહાપ્રભુજીના ચરણ પાદુકા એની સેવા થઈ રહી છે. હસ્તલિખિત પોથી શ્રી મહાપ્રભુજી લખેલી, ગુસાઈનજી લખેલા હસ્તાક્ષરો એની પણ સેવા થઈ રહી છે. અને એક બાલક પાસેથી મેં જાણ્યું કે અહીં એક ગામ છે એમાં એક ગોસ્વામી બાલકના પ્રાચીન બાલકના એક હસ્તાક્ષર છે, પણ એ હસ્તાક્ષરને ક્યારેય ખોલવા નહીં એવી રીતે બંધ કરીને એની સેવા થઈ રહી છે. ગુરુભાવથી જ સેવા થાય. અને એના પૂર્વજોએ એમ કીધું છે કે આને કોઈથી ખોલશો નહીં, પણ સેવા કરજો, ભગવાન છે આપણા એમ માનીને એની સેવા કરજો બસ. તો એના પરંપરાના વંશના બાલકને એમ થયું કે હું તો જોઉં કે શું આપણા દાદા પરદાદાએ શું લખ્યું છે. એ કે અમે તો ખોલવાની મનાય છે, અમે તો અમારા પૂર્વજોએ ના જ પડે છે, ખોલતા નહીં, પણ એ હસ્તાક્ષરની સેવા કરો. તો એ બાળક કીધું કે હું તો ખોલું, મારા તો દાદા 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 જે કંઈ થતા હોય, પરદાદા દાદા જે કંઈ થતા હોય એને તો હું તો ખોલી શકું, કે આપને ખોલવા હોય તો ખોલો, અમે તો નહીં ખોલી, અમે તો સેવા બધી એની જ થાય છે, એની સેવા થાય છે, સેવામાં બિરાજે છે હસ્તાક્ષર, ગુરુના હસ્તાક્ષર એમ. પણ એ હસ્તાક્ષરનું પત્ર એ બાળક ખોલ્યું, તરત બંધ કરીને મૂકી દીધું કે ખોલતા નહીં, સાચી વાત છે, ખોલતા જ નહીં. હા, એ રહસ્ય પાછું પ્રકટ ના કરાય, ખોલીને વાંચ્યું, તરત જ એને બંધ કરી દીધું, કામ જ રાખજો, આ કહી ગયા છે બરાબર કહી ગયા છે, ખોલતા નહીં. કારણ કે એ પત્ર કેવો હતો કે એ વ્યક્તિ ઉપર ખીજાઈને ગાળો લખીને એ પત્ર લખ્યો હતો. તો એમ કીધું કે નહીં, ગુરુનો છે ને, ગુરુના જે લૌકિક વચન છે એને પણ એને એમ માન્યું કે મારા તો ભગવાન છે. એટલો દ્રઢ ભાવ, કંઈક અપ્રસન્ન થયા હોય ને ખીજાણા અને પત્ર લખો, એ પત્ર સેવામાં પધરાયો હતો. એટલે એને કીધું ખોલશો તમારો ભાવ નહીં રહે, અમારો તો રહ્યો તમારો નહીં રહે, અમારો તો ભાવ તોય રહ્યો કે ગુરુના લૌકિક વચનોને અમે ભગવાન માની લીધા, ચાલો અને સેવા કરો, બીજું શું કામ છે. ગુરુ જે એ હસ્તાક્ષરની સેવા થાય છે, તો એની માટે એમાં કે એનો ભાવ એવો સ્થાપિત થયેલો છે કે આ સેવ્ય છે એને એની સેવા થાય છે, ચાલો
બીજી વાત તો જોવા દો કે મહાપ્રભુજીના હસ્તાક્ષરોમાં તો ગ્રંથના જે આપણે લખેલા છે, પણ આ આપણા ગુજરાતનો જ પ્રસંગ છે. ગુજરાતમાં હજી એની સેવા થાય છે. એ બાલક કીધું કે આ તો ખરેખર કીધું, એ બરાબર કીધું, શું કામ ખોલવાનું નથી કીધું, શું શાસ્ત્રીય રહસ્ય છે આમ. પણ એ પત્ર એવો હતો કે ખીજાઈને કંઈક એના ઉપર ગાળો આપેલો પત્ર લખ્યો, તો એને કૃપા માની લીધી કે તો એ ગુરુના હસ્તાક્ષર છે ને, બસ પધરાવીને સેવા કરો. પણ તમે ન ખોલતા, તમારો કોઈનો ભાવ પછી નહીં રહે આ વાંચશો તો, કે અમારા દાદાને ગાળું દીધી હતી, આવી ગાળું દીધી. તો એ પ્રકારથી તો ભાવ એના માટે તો એ ભગવાન થઈ ગયા. ચાલો, એની અંદર ભાવ છે તેમાં સ્થાપિત થઈ ગયો છે કે આ ગુરુના વચન લૌકિક વચન છે, તો એને ભાવરૂપથી એની સેવા કરે છે. એ એની પર્સનલ વાત છે, આ સિદ્ધાંત નથી. પાછો સિદ્ધાંત નહીં, પણ આ તો વાત કરું છું કે ગુરુ પ્રત્યેનો એનો અહોભાવ કે જે કાંઈ એમાં રહેલો ભાવ જે છે, એ કાયમી એને સેવ્યના રૂપમાં પધરાવીને એની સામે વ્યક્ત કરી રહ્યા છે. અત્યારે પણ એના વંશજો કરી રહ્યા છે. એવી રીતે ગોસાઈજીના ખેલવાના ખીલોના અત્યારે અમારા ઘરોમાં બિરાજે છે, બાલકોના ઘરોમાં. ત્યાં એ ઠાકોરજીની પાસે બિરાજવામાં આવે છે. ગોસાઈજી આનેથી ખેલતા, બીજું ગોસાઈજીની સેવા નહોતા કરતા, પણ ગોસાઈજીના ખેલના ખીલોના છે. હાથી છે, પ્રચલિત હાથી છે, એ બાલકે પાસે જે હાથી જે છે એ ગોસાઈજીનો ખેલવાનો હાથી છે. શ્રી ગોસાઈજી એનાથી ખેલતા, બીજું કંઈ નહીં. તો એ ઠાકોરજીના સિંહાસન પાસે પધરાવવામાં આવે છે, સેવ્ય રૂપે નહીં, સિંહાસનમાં એ ખીલોનાના રૂપમાં ઠાકોરજીની સામે એ પધરાવવામાં આવે છે. કારણ કે યાદી રહે કે આ શ્રી ગોસાઈજીનું ખીલોનું છે, ક્યાં આડોળું ક્યાંય પધરાવી કોઈ ન દે, તો ઠાકોરજીના સિંહાસન પાસે જ ઠાકોરજી એનાથી ખેલે આપ એમ બાજુમાં પધરાવવામાં આવે છે. તો આ બધું વાત છે એ જેને જેના પ્રત્યેનો હાથે લખેલો આ ઓટોગ્રાફનું રાખું મારી પાસે કાયમ માટે રાખે. આ જો ફલાણા ક્રિકેટરનો ઓટોગ્રાફ છે, આમ ઓટોગ્રાફ કરાવે એ રાખે. શું કામ રાખે છે એને? એમાં ક્યાં સચિન તેંડુલકર આવી ગયો છે? ખાલી સચિન તેંડુલકર લખ્યું છે એમાં તો એ પ્રકટ થતો નથી. ઠાકોરજી તો પ્રકટ થઈ શકે છે, હસ્તાક્ષરમાં પ્રકટ થઈ શકે છે. તેંડુલકર કંઈ પ્રકટ નથી થતો એની અંદર, થઈ શકે નહીં. એ સર્વવ્યાપી નથી, એક જ સ્વરૂપ છે એનું. એ કંઈ અલગ અલગ પ્રકટ થઈ શકે ને, છતાં એના ચાહકો છે એની માટે તો એની માટે તો એક અમૂલ્ય વસ્તુ છે. જે એને ચાહે છે, જેની પ્રત્યે એનો આપણને ગાંડો લાગશે એ વ્યક્તિ, પણ એ એનો પ્રેમી છે એની માટે તો આ બહુ અમૂલ્ય સંભાળણું છે. કે એક વખત ઘણા ફોટો પડાવી લે, એની સાથે ઊભા રહીને ફોટો પડાવ્યો, એ કાયમી સંભાળણું સુખદ સ્મૃતિ છે એની માટે કે એની સાથે હું એક વખત રહ્યો. એવો જો ઠાકોરજી પ્રત્યે જેને પ્રેમ છે, પ્રવાહી જવાનો પણ આવો પ્રેમ હોય છે કે પ્રેમીની કોઈ વસ્તુ હોય તો એને નિયમિત એને સંભાળીને રાખે, એને યાદ આવ્યા કરે, એને જોવે તો યાદ આવે. તો લૌકિક પ્રેમ આ રીતે વ્યક્ત થતો હોય છે, જેના પ્રત્યે કંઈક પ્રેમ છે, અહોભાવ છે જે કંઈ. પણ અહીં ભક્તિ રસની વાત કરીએ તો ભક્તિ સામાન્ય જે પ્રેમ જે છે, વિભાવ કોને કહેવાય કે જેના પ્રત્યે ભાવ જાગે, એ આલંબન છે. વિભાવ જેના માટે જાગે, જે કંઈ ભાવ સ્થાયી ભાવ છે એ જેના વિશે જાગે એનો આલંબન વિભાવ છે. અને જેનાથી એ ભાવ જાગે, વધારે વધે, એ ઉદ્દીપન વિભાવ છે. જેના માટે જાગે એટલે કે પ્રેમ જે કોના માટે, કે પ્રેમી માટે, એનો જે પ્રેમાસ્પદ વ્યક્તિ છે એના પ્રત્યે જાગ્યો તો એનું આલંબન છે. અને જે જે કારણોથી એનો પ્રેમ એના પ્રત્યે વધુ ને વધુ જાગતો જાય છે, એ બધા જ કારણો જે કંઈ પણ હોય એ બધા ઉદ્દીપન રૂપ છે. ત્યાં ઉદ્દીપન એના માટે છે, ઉદ્દીપન વિભાવ, આ વિભાવ કહેવાય. અનુભાવ, હવે પ્રેમ છે તો પ્રેમ વ્યક્ત કરવાના કંઈક ભાવો તો અનુભાવ તો હોય, એક્સપ્રેશન જેને કહેવાય. પ્રેમ છે તો કેમ ખબર, આમને આમ તો કોઈ વ્યક્તિ આવે એના પ્રત્યે આપણને પ્રેમ છે તો આપણામાં કોઈ પરિવર્તન ન થાય, આમને ઊભા રહીએ તો કેમ ખબર પડશે કે પ્રેમ છે આના પ્રત્યે. મોઢા ઉપર કંઈક ભાવ અલગ ખુશીનો પ્રકટ થઈ જશે, આંખમાં કંઈક ચમક આવશે, કે આવવાથી કંઈક હર્ષ થાય, કોઈ કોઈ ભેટી પડે કે અમારો આ કેટલા સમય આવેલો મિત્ર છે, કેટલા સમયથી આ પુત્ર બહુ દૂર ગયો છે તો આજે આવ્યો છે તો ભેટ. આ બધા એક્સપ્રેશન્સ છે, અનુભવો છે, સ્નેહને વ્યક્ત કરનારા અહોભાવ છે. ગીત ગાવું વગેરે, બાલકો પધારે છે તો કેટલા ખુશી થઈને વૈષ્ણવ શું કરે કે બહુ ખુશી છે, કેમ વ્યક્ત કરે? તો ગોસાઈ બાલકો આચાર્યો પધારે છે તો ધોળ પદ ગાઈને એ વ્યક્ત કરે છે, એના એક્સપ્રેશન્સ પ્રકટ કરે છે. ભાવને પ્રકટ કરવા એ અનુભાવ છે. આપણે કહીએ ને સાનુભાવ, સાનુભાવ એક આપણે કંઈ ઠાકોરજીની સેવા કરતા હોય, આપણને એમ લાગે કે ઠાકોરજી પ્રસન્ન છે, ઠાકોરજી હાસ્ય કરી રહ્યા છે, ઠાકોરજી કંઈક જણાવી રહ્યા છે, ઠાકોરજી પ્રેરણા કરી રહ્યા છે, કંઈક માંગી રહ્યા છે, આ બધા સાનુભાવો છે. એ સાનુભાવ છે.
સાનુભાવ એટલે કંઈક, સાનુભાવને બહુ મહાન ઘટના આપણે બધા સમજીએ છીએ કે સાનુભાવ એટલે ઠાકોરજી બોલવા માંડે ને આપણી સાથે ખેલવા માંડે ને માંગવા માંડે ને પ્રત્યક્ષ વાણીથી બોલે, એને જ સાનુભાવ કહેવાયું નથી. પણ તમને પ્રભુનું દર્શન કરતાં કંઈક લાગે છે કે આ ઠાકોરજી પ્રસન્ન છે, હાસ્ય કરે છે, કંઈક ઠાકોરજી અપ્રસન્ન છે, એ પણ સાનુભાવ છે કે પ્રભુ અપ્રસન્ન છે, એ પણ કંઈક સાનુભાવ છે. તો આ પ્રકાર જે છે એ અનુભવો છે કે અંદર રહેલો જે પ્રેમ જે છે અનુભવો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, જેના પ્રત્યે વ્યક્ત કરવામાં આવે છે આલંબન છે. પણ લૌકિક જે છે જેટલા પણ રસ જે છે, ભક્તિ રસ એક વિલક્ષણ રસ છે કે એમાં આલંબન અને સ્થાયી ભાવ બે એક જ છે. આ એની વિલક્ષણતા બીજે જોવા નહીં મળે કે પ્રેમી અલગ છે ને પ્રેમ અલગ છે. અંદર રહેલો પ્રેમ કંઈ મૂર્તિમંત થઈને પ્રેમીના રૂપમાં પ્રકટ નથી થતો, પણ ભક્તિ એવો રસ છે કે જે અંદર બાહ્ય બે એક જ છે, અંદર ભાવરૂપ છે, બહાર એ ભજનીના રૂપમાં જો પ્રકટ થઈ જાય તો ભજનીના રૂપમાં પ્રકટ થઈ જાય. અંદર રહેલો જે પ્રેમાસ્પદ જે આપણા જે ઠાકુરજી જે છે પ્રેમરૂપ ભક્તિરૂપ જે અંદર બિરાજે, અંદર રૂપે ભક્તિથી જે બિરાજે છે એ પ્રકટ થઈ જાય. તો કથામાં પણ પ્રકટ થયા છે, આપણે ત્યાં કથાની અંદર સેવામાં જ પ્રકટ થયા છે એવું નથી, કથામાં પ્રકટ થયા છે. ઠાકોરજી હુંકારી દે થે, કથા સાંભળો ઠાકોર સામે બિરાજી જાય ગોવર્ધન ધ્રણ, તો કથા જેની કથા કરી રહ્યા છે એ આલંબન જે છે, કથાનું જે આલંબન છે કે જેના કથા દ્વારા તમારો અનુભવને તમે તમારા ભક્તિભાવને કથાથી પ્રકટ કરી રહ્યા છો, તો ઠાકોરજી હુંકારી દે થે. ઓકે, નામને પણ શ્રી મદન મોહનલાલ તો ઠાકોરજી અંદરથી હા પાડે, ચાર જો હું આ ઉભો સાક્ષાત તારી સામે ઉભો છું, તો ખાલી નામથી બોલાવે છે, કથા નથી કરતા. હે મદન મોહનલાલ, ગોપાલદાસ જેમ કહે છે, પુરુષોત્તમદાસ શેઠના બેટા ગોપાલદાસ એમ કહે છે મદન મોહનલાલ તો ઠાકોરજી અંદરથી હુંકારી આપે છે કે આ રહ્યો તારી પાસે જ છું. નામની પણ એ બીજું હજી નામનું આપી દઉં ઉદાહરણ, હજી એક નામ કે નામ ખાલી શરણાગતિમાં તો નામ સિવાય બીજું શું, શ્રીકૃષ્ણ શરણમમાં તો વાર્તા પ્રસંગમાં પરે નામ પણ સ્વરૂપ થયું. પરે એને કીધું પરે મારા ઠાકોરજીનું નામ, બસ એના હૃદયમાં એક જ ભાવ દ્રઢ છે પરે મારું સેવ્ય, તો પરે પ્રકટ થઈ ગયા. પરે નામનું કોઈ નામ સહસ્ત્ર નામમાં ક્યાંય નામ નથી, સહસ્ત્રાવધિ નામની અંદર પરે નામ ક્યાંય નથી, પણ એને કીધું મારો ઠાકોરજી પરે, તો પરે રૂપ ધારણ કરીને પ્રભુ સામે પ્રકટ થઈ ગયા. તો આ જે છે અંદર બાહ્ય એક હોય તો જ શક્ય છે. તમે ક્યાં રૂપમાં એ મળી રહ્યો છે, તમને ક્યાં માર્ગથી મળવા માંગે છે એની સ્વતંત્ર ઈચ્છા છે, એની એક સ્વતંત્ર ઈચ્છા છે કે તમને કયા રૂપે મળવા માંગે છે. તમને કથાથી મળવા માંગી રહ્યા છે, તમને શરણાગતિથી મળે, રક્ષકના રૂપમાં શરણાગતિના રૂપમાં કે તમે શરણાગત છો, તો કહે છે ભગવાન કહે છે હું તમારો રક્ષક છું, રક્ષકના રૂપમાં પ્રકટ થયો. સેવા કરી રહ્યા છે તો ભજનીના રૂપમાં પ્રકટ થયો, કથા કરી રહ્યા છે તો કથાની અંદર જેનું ગુણગાન થયું છે એ સ્વરૂપે પ્રકટ થઈ ગયો સામે. તો બધાથી પ્રકટ થઈ શકે પ્રભુ. એટલે આપણે શ્રી મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરી રહ્યા છે કે આધિ ભૌતિક જે સ્વરૂપ જે છે એમાં જ એ આધિ દૈવિક સ્વરૂપ ત્યાં જ મળશે, અભેદ ભાવથી જેને જેનું ભજન કરે. આધિ ભૌતિક રૂપોની અંદર જ પ્રભુ સાક્ષાત આધિ દૈવિક રૂપ પણ અહીં જ પ્રાપ્ત થશે, આ જ છે. એવું અભેદ ભાવથી ભજન કરનારને અનુભવ થાય, એવી ભક્તિથી આગળ ભક્તિ વધતા એ સુરદાસજીએ કીધું કે હાથ છોડાવીને ભાગી જાઓ એ તમારી ઈચ્છાની વાત છે, પણ હૃદયમાંથી નીકળો તમને સાચા સુરવીર કહું. આ હૃદયરૂપ જે ભાવરૂપ આપ બિરાજે છો, કદાચ સેવ્ય સ્વરૂપ પધારી જાય, ઠાકોરજી તો એવી લીલા કરે સેવા છૂટી જાય, સેવા છૂટી જાય કોઈ વખત, તો સુદાસજી કહે એ આપની ઈચ્છાની વાત છે, સેવા કરાવો ન કરાવો કંઈ બંધન નથી, મારી સેવા ન છૂટે, મારી મરજાદ ન છૂટે ને ફલાણીની વાત. ઘણા તો પછી સેવા છૂટી જાય તો કે મરજાદ તો રાખવી જ છે, તોય રાખવી છે. હવે મરજાદને તારે કરવી શું, સેવા છૂટી ગયા પછી તારે મરજાદનું શું કામ છે, ધન લૂંટાઈ ગયું પછી તિજોરીને શું, કે તિજોરી સાંચવવી છે, તાળું સાંચવવું છે, એને રાખવું છે, તાળું રાખવું છે, ધન તો ગયું એની કોઈ ચિંતા પરવા નથી, મરજાદ રાખીને તારે હવે કરવું શું છે, તારી મરજાદ હવે શું કામની, કે મરજાદ ઠાકોરજી ભલે પધરાવી દઉં પણ મરજાદ ન છોડું. અરે ભાઈ મરજાદ જાય તો જાય, ઠાકોરજી ન છોડું એમ હોવું જોઈએ, બધી ઉલટી ગંગા છે આમ, ભક્તિજન્ય અનુગ્રહ કે અનુગ્રહજન્ય ભક્તિ જેવું છે આ, કે ઠાકોરજી મરજાદ માટે છે કે મરજાદ ઠાકોરજી માટે છે. આ ઊંધું કરી રહ્યા છે કે ઠાકોરજી જાય તો ભલે જાય, મરજાદ રાખશું, પુસ્તકને ભોગ ધરશું, પુસ્તકજીને ભોગ ધરશું. તો પુસ્તકજીને ભોગ ધરી શકાય તો ઠાકોરજીને કેમ ન ધરી શકાય, પણ ઠાકોરજી માટે રોજ સેવા કરવી પડે. પુસ્તકજીમાં ક્યાંક આમંત્રણ આવી જાય તો પછી પુસ્તકજી બંધ રહે તો ચાલે. આવા સગવડિયા ધર્મ કેટલા પ્રકટ કર્યા છે, આરે પુષ્ટિમાર્ગ સાથે કાંઈ લેવા દે, ભક્તિનો અભાવ છે ત્યાં, સર્વથા ભક્તિનો અભાવ છે,
અસમર્પિત જ છે. કોઈ કહેતું સમર્પિત થઈ જાય ખાલી પુસ્તકને ધરવાથી સમર્પિત, તો તમે અન્નનું સમર્પણ માત્ર ક્યાંય પુષ્ટિ માર્ગમાં બતાવેલું નથી. એ ભ્રમણામાં આપણે ક્યાંય રહેવું જોઈએ નહીં, અને એના માટે સમર્પણ સિદ્ધ કરવા માટે કંઈ ઠાકોરજી હોતા નથી. એટલે અહીં આ દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે કે તમારી અંદર જો ભાવરૂપ પ્રભુ બિરાજી રહ્યા છે, એ સેવ્ય સામે બિરાજતા હશે ઠાકોરજી, તો અંદર જો ભાવરૂપ બિરાજતા હશે તો તમને એમાં કંઈક એ કૃષ્ણ છે એવો ભાવ થશે, નહીં તો એ નહીં થાય. હવે એમ છે કે આપણે ત્યાં પુષ્ટ એટલા માટે જ કરવામાં આવે છે કે પ્રારંભિક અવસ્થામાં સાક્ષાત કૃષ્ણ છે એવો ભાવ કદાચ સેવા કરતાનો ન હોય તો ભાવ સ્થાપિત ગુરુ એમાં એ ભાવ સ્થાપિત કરીને એને પધરાવે છે કે તું આની અંદર જ ભાવને સ્થાપન કર, અંદર પ્રગટો નથી તો આની અંદર તું સ્થાપિત કર, અને એના આધારે તારી અંદર કોઈક ભાવ પ્રકટ થઈ જશે. આમાં સ્થાપિત કર, આમાં જ તું ભાવના કર્યા કર, આ સ્વરૂપ તો તારે અંદર પણ પછી પ્રકટ થઈ જશે. અંદર હશે તો બહારે પ્રકટ થઈ જશે, પણ બહાર અંદર નથી તો એમ કહે છે કે સેવાથી એ અંદર પ્રકટ થશે. તો પુષ્ટ કરીને પધરાવી દે છે પહેલાં, પછી એમ કહે છે હવે ભાવના કરીને આની જ સેવા કરો, ભાવના કરતા રહો, સાક્ષાત કૃષ્ણ છે એવું વિચારતા રહો, સાક્ષાત કૃષ્ણ છે એ ભાવનાઓ કરો, એના દ્વારા અંદર પણ પાછું આ સ્વરૂપ પધારી જશે, ભાવરૂપ ક્યાંક ભાવ સ્થિર થઈ જશે. તો આવી આપણી સેવાની આખી સાધના આ પ્રકારની છે, અને કથાથી પણ થાય છે, કથાથી પણ ઠાકોરજી એ પ્રાપ્ત થયા છે. આપણે ભક્તિ જે છે, ભક્તિ પુષ્ટિ જે છે એ ઠાકોરજીનો જીવ માટેનો સ્નેહ, ભગવાનનિષ્ઠ જીવ વિષયક સ્નેહ, એ પુષ્ટિ. ભગવાન કોઈ જીવને સ્નેહ કરે તો એ પુષ્ટિ કહેવાય, અને કોઈ જીવ જ્યારે ભગવાનને સ્નેહ કરવા માંડે કોઈ પણ કારણ વગર તો એને ભક્તિ કહેવાય. આવા પ્રકારની ભક્તિ એ પુષ્ટિ ભક્તિ જ હોઈ શકે કે ભગવાન પ્રત્યેનો સ્નેહ કોને પ્રકટ થાય, કેની અંદરથી બહાર આવે છે, બધામાં કોની અંદરથી બહાર આવે, કેવી રીતે આવે, પછી પ્રભુમાં જ સ્થાપિત થઈ જાય, અન્યત્ર ન જાય. આ જે સ્નેહ જે છે સાધનોમાં ન જાય, આ સ્નેહ વિષયોમાં ન જાય, પણ આ સ્નેહ કેવળ ભગવાન પાછો, એ પાછો ભગવાન તરફ ચાલ્યો જાય તો એ ભગવાનની કૃપા સિવાય શક્ય નથી. એ આપણો અહીં વિષય છે, વર્ણ વિષય છે અહીં, કે ભગવાનની કૃપા હોય તો જ આપણો આ જે અંદર રહેલો જે સ્નેહ જે છે, સ્નેહ છે જ બધે વિદ્યમાન છે. શ્રી મહાવજી કે બધામાં સ્નેહ તો છે જ, પણ કોઈકનો વિષયમાં ડાયવર્ટ થઈ ગયો છે, કોઈનો સ્નેહ જે છે સાધનોમાં નીકળી ગયો છે. કોઈ એમ કહે છે કે આ ભગવાનનું નામ લઉં છું, મર્યાદા અને પુષ્ટિ ભક્તિનો ભેદ કેટલો, ભગવાન નામ લે છે, પુષ્ટિ માર્ગી પણ શ્રીકૃષ્ણ શરણમમ કરે છે, મર્યાદા માર્ગી પણ સીતારામ સીતારામ કરે, શ્રીકૃષ્ણ શરણમમ એ પણ કદાચ કરતા, એનું રાધેશ્યામ રામ જે કંઈ કરતા હોય, હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ક્યાંય જે કરે, તો એ શું, એ મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગી હવે નામ સ્મરણમાં ભેદ શું? અહીં પુષ્ટિમાર્ગીય નામ સ્મરણ અને મર્યાદા માર્ગીઓ જે નામ સ્મરણ કરે છે એમાં ભેદ કેટલો, બહુ સૂક્ષ્મ છે પણ બહુ મોટો છે પાછો. એમ કહે છે કે ભગવાનનું નામ લે તો બસ બીજું કોઈ સાધનની જરૂર નહીં, આ સૌથી મોટું સાધન ભગવાનનું નામ કે જે આપણને મુક્તિ અપાવી દે, મુક્તિ માટેનું સાધન માનીને શ્રી કૃષ્ણ શરણમ કરે, સીતારામ સીતારામ કરે, કે બીજા કોઈ સાધનો, સાધનોથી જ મુક્તિ સાધ્ય છે પણ બીજા સાધનો બને નથી, પણ સૌથી અમોઘ સાધન છે ભગવાન નામ. પણ લે છે કેના માટે? મુક્તિના સાધન રૂપે લે છે, એટલે શું થશે, મુક્તિ મળી જશે એને, ભગવાન નામથી મુક્તિ મળી જશે. તો હજી એનું જે પ્રેમ જે છે એ ક્યાં વળી ગયો છે? સાધનોમાં, અને એનાથી પ્રાપ્ત થતી મુક્તિમાં. ભગવાન તરફ નથી ગયો હજી, ભગવાનના ધામ સુધી પહોંચ્યો પણ ભગવાનમાં નથી પહોંચ્યો. ભગવાનના ધામ સુધી આપણે બસ કોઈ માર્ગમાં બેસી જઈએ, બસમાં જૂનાગઢના સ્ટેશન ઉપર ઉતરીએ, જૂનાગઢમાં આવી ગયા, પણ હવે આપણને સ્થાન મળે નહીં કે હવે ક્યાં, ઓલા ભાઈ રહે છે એનું ઘર ગોતો, એની સોસાયટી ગોતો, એરિયા ગોતો, એ ક્યાં જગ્યાએ એક્ઝેક્ટ રહે છે ત્યાં, અને એ પાછા એ જ ઘરમાં પહોંચી જાઓ ને, ત્યાંય પાછા ભાઈ હાજર હોય ને એને મુલાપ થાય ત્યારે એને મળ્યા કહેવાય. માર્ગ જૂનાગઢ સુધી પહોંચાડે, બસ તો કામ હતું જૂનાગઢ સુધી પહોંચાડી દીધું, વાત ગઈ, પછી હજી વ્યક્તિને નથી મળવાનું. હવે મુક્તિથી એને સંતોષ થઈ ગયો, ભગવાનના ધામ પ્રાપ્ત સુધી એને સંતોષ થઈ ગયો. ભગવાનનું નામ એટલા માટે લે છે, મુક્તિ માટે લે છે, મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ, એની વાત, એની કથા પૂરી થઈ ગઈ. પુષ્ટિ ભક્ત જે છે એનાથી સંતુષ્ટ થતો નથી, એ ભગવાનનું નામ લે છે પણ ભગવાન માટે લે છે, પોતાનો નિરુપાધિક સ્નેહને પ્રકટ કરીને નામ લે છે, મુક્તિ માટે નથી લેતો. એ ભગવાનને યાદ કરી રહ્યો છે કે મારાથી આપની સેવા નથી બનતી, હું આપની કથા નથી કરી શકતો, પણ હે પ્રભુ આપ મારા પ્રેમાસ્પદ છો, આપ મારા પ્રિયતમ છો, એટલે હું આપને શ્રીકૃષ્ણ શરણમમાં, હું આપને શ્રીકૃષ્ણ શરણમમ તરીકે યાદ કરું છું, બીજું એના સિવાય હું કાંઈ કરી શકતો નથી. આ પુષ્ટિભાવથી લીધેલું ભગવાન નામ છે, શ્રીકૃષ્ણ શરણમમાં એ લે છે. પુષ્ટિ માર્ગે એ મુક્તિ માટે નહીં કે આ મુક્તિનું સાધન છે એમ નહીં, બસ આપ મળો કે ન મળો, આપ મારી સામે પ્રકટ થાઓ કે ન થાઓ,
પણ હું આપને આ રીતે પુકારતો રહીશ, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. આ પુષ્ટિ માગી કે આપને મળવું જ ફરજિયાત નથી, કે આવીને મળી જ જાઓ, મળવાની ચાહના ખૂબ છે, પણ એ આપની ઈચ્છા છે. પ્રકટ થવું હોય તો થાવ, ન થવું હોય તો કાંઈ સાનુભાવ જણાવો તો જણાવો, ન જણાવો તો ન જણાવો. ગોલોકધામ આપો કે ન આપો, નિત્ય જ્યાં ધામ આપો કે ન આપો, મારે તો આપનું નામ લેવું. આપ મારા પ્રિય પ્રિયતમ છો, પ્રિયતમ એટલે સૌથી વધુ પ્રિય છો, એટલે હું આપને યાદ કરતો રહું છું શ્રી કૃષ્ણ શરણમમાં. તો મારી માટે તો આ જ ફલરૂપ છે કે શ્રી કૃષ્ણ શરણમમાં હું આપને પુકારું છું. બીજું મારાથી કંઈ બનતું નથી, નથી હું કથા કરતો, નથી ગુણગાન કરતો, નથી કીર્તન થતું, નથી હું સેવા કરી શકતો, તો હવે શ્રી કૃષ્ણ શરણમમાં સિવાય મારી પાસે આપને આપના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. શ્રી કૃષ્ણ શરણમમાં કહું છું, અને એ પુષ્ટિ છે. અહીંયા મુક્તિનું કોઈ એને મુક્તિ જોતી જ નથી, મુક્તિ લોન શિખારી લાગે. એટલે સુરદાસ જેમ કહે છે, સ્વરૂપ સેવા તો ક્યારેક છૂટી જાય, પણ અમારા હૃદયમાં આપ જે પ્રેમરૂપ બિરાજો છો, એ હૃદયમાંથી જો આપ બહાર નીકળી જાઓ તો હું સાચો આપને કહું. નીકળી શકશો આપ મારા એ આત્માની અંદર બિરાજતા આપ છો પરમાત્મા, એ ત્યાંથી ક્યારેય નીકળી શકશો નહીં. કદાચ સેવા છૂટી જાય, સેવા ન કરી શકાય, સર્વસમર્પણ પૂર્વિકા ભગવત સેવા ન હોય, પણ એનો વિકલ્પ મિશ્રી નથી, એનો વિકલ્પ અનસખડી ભોગ ધરવું નથી. સેવા ન કરવી, પણ સેવા કરવી સમર્પણ પૂર્વક કરવી જોઈએ. ન કરવી તો મહાપ્રભુ કહે છે, તમારા ભાવને વ્યક્ત કરો, કથાથી વ્યક્ત કરો, કથા કરો. પ્રભુનું ભગવાન નામ એ નામાત્મક સ્વભાવ એમાં એક પાછું છે કે જે કથા જેના દ્વારા આપણે કરીએ છીએ, પુસ્તકો આ જોઈએ. કોઈ કહે છે કે કૃષ્ણ નથી મળ્યો મને, સેવા નથી કરે તો મારો સેવ્ય ક્યાં, કઈ જગ્યાએ મારો સેવ્ય છે? અહીંયા એમ જ કહે છે કે ભાઈ, હવે અમને ઠાકોરજી અંગીકાર કર્યા કે નહીં, અમને ઠાકોરજી પોતાના ગણ્યા કે નહીં, કેમ એમ પ્રમાણે, કારણ કે સેવા તો અમે કરતા નથી. આ ભાઈ આ જે પ્રશ્ન છે એમ જ કહે છે કે સેવા નથી કરતા, અમને ઠાકોરજી તો નથી મળ્યા, તો અમને વરણ કર્યું કે ન કર્યું? અમારું વરણ સેવાથી જ વરણ છે એવું માની શકાતું નથી. આ પ્રશ્ન કરતા એમ કહે છે કે ઠાકોરજીની સેવા નથી કરી શકતા, તો અને એવી કંઈ ભક્તિ પણ નથી જેથી કરીને કંઈક પ્રભુ કંઈક આકાર લઈ લે, એવી કોઈ ઉચ્ચ ભક્તિ પણ નથી. તો શરણાગતિમાં ભગવાન તો પ્રકટ થાય કે ન થાય, એમ કહે છે કે તમે શ્રીકૃષ્ણ શરણમાં કહો તો ત્યાં શરણાગતિમાં રક્ષકરૂપ, રક્ષકરૂપ એટલે કે લૌકિક ભયોથી રક્ષા કરે વગેરેથી નહીં, પણ શરણે આવેલાનો સમ્યક પ્રકારથી ઉદ્ધાર કરનાર, જ્યારે એ ઉદ્ધારક રૂપે તો પ્રકટ થશે કે જેની તમે શરણાગતિની ભાવના કરી રહ્યા છો. શ્રીકૃષ્ણ શરણમમાં તો ભગવાન પણ કહે છે કે હા, હવે હું તારો રક્ષક છું. શ્રીકૃષ્ણ શરણમમાં તું કહે છે, કારણ કે એ યથામામ પ્રપદ્યંતે તાન સથૈવ ભજામ્યહમ, જે મને જેવી રીતે ભજે એવી રીતે હું પણ એને ભજું છું. તમે શરણાગતિની ભાવના કરો છો તો મારો ધર્મ છે કે મારું તમારું રક્ષણ કરવું. તો સકૃદૈવ પ્રપન્નાય તવાસ્મિતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામિ એતદ વ્રતમ મમ. વાલ્મીકિ રામાયણમાં રામચંદ્રજી એમ કહે છે, એકવાર પણ જે મારો આવો પ્રપન્ન થઈ જાય, એને સર્વ પ્રકારથી એનું રક્ષણ કરવું, એના રક્ષકરૂપ મારે પ્રકટ થવું જ પડે, આવું મારું વ્રત છે. વાલ્મીકિ રામાયણની અંદર કે એકવાર પણ જે એમ કહે છે કે હવે હું આપનો જ છું, તો હવે એની સામે મારે રક્ષકરૂપે પ્રકટ થવું જોઈએ, એના રક્ષકરૂપે. રક્ષક એટલે લૌકિક ભયથી રક્ષા કરે, પૈસાની રક્ષા કરે એવો રક્ષક નહીં, આ ભક્તિભાવ જેની અંદર ભરેલો છે એનું રક્ષણ કરવાવાળો. કારણ કે કથા દ્વારા, સત્સંગ દ્વારા, બધા દ્વારા ભક્તિભાવને વધારી શકાય, રક્ષિત કરી શકાય, આવો કોઈ ઉપાય નથી. શરણાગતિમાં એના જે ભાવ, જે રૂપનિધિ છે, એનો રક્ષક એ પ્રભુ જ બને છે. ત્યારે રક્ષકરૂપથી પ્રભુ ત્યાં પ્રકટ થાય છે. રક્ષક એટલે લૌકિક વસ્તુઓના રક્ષકરૂપે નહીં, તમારી દેહની, પરિવારની રક્ષા કરવાવાળો કોઈ એક સૈનિક કે બોડીગાર્ડ જેવો નહીં, પણ તમારો જે અંદર રહેલો જે ભક્તિભાવ કે જે કંઈ પ્રેમ તમારી અંદર ભગવાન પ્રત્યે ભરેલો છે, એનો રક્ષકરૂપ શરણાગતિમાં ભગવાન પોતે એ સ્વરૂપે પ્રકટ થઈ જાય છે શ્રી કૃષ્ણ શરણમમાં. તો ક્યારેય પણ કોઈ એમ ન માનવું જોઈએ કે જે લોકો સેવા નથી કરતા એ લોકો ઠાકોરજીથી દૂર છે. ઠાકોરજીથી દૂર આપણે ન હોઈ શકીએ. જો તમારી અંદર એક ભક્તિભાવ ભરેલો છે, તમે સેવા, એટલે સુરદાસજી કીધું કે આપ સેવા કદાચ છટકી જશો, સામેથી નહીં મળો, કાંઈ વાંધો નહીં. પ્રભુ સામે હોય કે પ્રકટ થાય તો જ ભક્તિ કરવી, સામે હોય તો જ ભક્તિ કરવી, તો જ એને ચાહવું, તો એ નિરુપાધિક ભાવ નથી, તો એ નિરુપાધિક ભાવ નથી. તાજ એમ કીધું કે એક કહો ચાહે લાખ કહો, તો એ તાજ કે મન બ્રજ રાજ વસોરી, નંદ નંદન સુપ્રીત કરી બદનામી કે બીજ મેં બોય ચૂકી. મેં તો મેં હાથે કરીને, હાથે કરીને મારી બદનામીનું, હાથે કરીને મેં મારી એ બરબાદીનું બીજ તો મેં હાથે જ બોઈ દીધું છે. નંદ નંદન સુપ્રીત કરી બદનામી કે બીજ મેં બોય ચૂકી. તો નંદનંદન સાથે મેં પ્રીત કરી ત્યારથી જ મને ખબર છે કે હવે બધા મારા વેરી થઈ જશે.
સસુર પિયર મેં ખબર ભઈ વાને નંદ નંદન શું વાડ કરી દી. સાસરા પક્ષમાં પિયર પક્ષમાં જેને જેને ખબર પડે કે આ નંદનંદનથી ખાલી પ્રેમ કર્યો બીજું કાંઈ નથી કર્યું, પણ નંદનંદન શું પ્રીત કરી બદનામી કે બીજ મેં બોય ચૂકી. હવે જ્યાં જ્યાં સસુર પિયર મેં જેટલા જેટલાને ખબર પડી બધા મારા હિતે જ છે હતા, પિયર મારા બધા હિતે જ છે હતા, માં બાપ ભાઈ વગેરે બધા મારા હિતે જ છો હતા, પ્રેમી હતા, મિત્ર હતા. હવે બધાએ મારાથી મોઢું ફેરવવા માંડ્યા કે હવે નંદનંદન શું પ્રીત કરી. આ એક જ વાંધો છે. તો પણ જે થવું એ થાય, કે છે કે એક કહો ચાહે લાખ કહો તો એ તાજ કે મન બ્રજરાજ વસોરી. હવે જે થવું હોય તે થાય, એક કહો કે લાખ કહો, બહિર્મુખ કયો, આસુરી કયો, નિસર્ગ આસુરી કયો, પ્રેત કયો, રાક્ષસ કયો, પણ એક કહો, બીજું અમે કાંઈ નહીં કરીએ, ઉત્પાત ના કરીએ, પણ તાજ કે મન બ્રજરાજ વસોરી. આ મનમાંથી હવે બ્રજરાજ જાય એમ નથી, તમારે જે કરવું એ કરો, પણ બીજું કાંઈ ઉત્પાત નહીં કરીએ, કે તમારે મારવા નહીં દોડીએ, કે તમને કંઈ કાઢી નહીં મૂકીએ, તમારી સેવા નહીં કરીએ, કે પરિવારમાંથી તમે આમ દૂર નહીં જઈએ, કે વનવગડામાં નહીં, પણ આ મનમાંથી તમે થોડા બ્રજરાજને હટાવી શકશો. તો આવા તાજની આવી શરણાગતિ, અને મ્લેચ્છાણી છે, અકબર બાદશાહની પત્ની છે, અને એ આ કહે છે કે મને ખબર છે કે મેં હાથે કરીને મારી બદનામીનું મેં બીજ મેં બોઈ ચૂકી, તો હવે એક કહો ચાહે લાખ કહો તો એ તાજ કે મન બ્રજરાજ બસોરી, હું તો ચરણ કમલ લપટાની જો ભાવે સો હોય રી, નંદલાલ સો મેરો મન માનો. એવી પ્રકારની વાત છે કે પ્રેમ છે એ તો કોઈ લઈ શકવાનું નથી. ભગવાન પ્રત્યેનો પ્રેમ કેના દ્વારા વ્યક્ત કરવો? કથા દ્વારા વ્યક્ત કરો, શરણાગતિથી વ્યક્ત કરો, સેવાથી વ્યક્ત કરો, પણ આ જે પ્રેમ હોવો બહુ આવશ્યક છે, નહીં તો સેવા પણ નાશનું કારણ બની જાય. જો ભગવત પ્રેમ ન હોય તો, ભગવાન પ્રત્યે સ્નેહ ન હોય તો સેવામાં પણ પછી આ મેં ઉદાહરણ આપ્યા એવું થાય કે રીત આવડી જાય પણ પ્રીત ના આવડે. એટલે મહાપ્રભુજી બેય પ્રકટ કર્યું છે, ગુસાઈજી મહાપ્રભુજી બેય પ્રકટ કર્યું છે, સેવા રીત પ્રીત બ્રજજનકી. સેવાની ખાલી રીત નથી પ્રગટ કરી પણ પ્રીતે પ્રગટ કરી છે. એ સેવા રીત પ્રીત બ્રજજનકી જનહિત જગ પ્રકટાય પ્રકટવે માર્ગ રીત દેખાય. આ માર્ગમાં ખાલી રીતો નથી પ્રગટ કરી પણ પ્રેમ બ્રજભક્તનો છે એ પણ પ્રગટ કર્યો છે. તો પ્રભુ પધારી ગયા, મથુરા પધારી ગયા, ત્યાંથી દ્વારકા પધારી ગયા, તો પ્રભુ એના સેવ્ય જેની સેવા કરતા, માખણ ઓરગાવતા, દહીં વગેરે ઓરગાવતા, છાકની તૈયારી કરીને છાક લઈ જતા, અને નંદરાયજીના ઘરમાં જઈ અને રસોઈ વગેરેની પરચારગી કરતા, અને પોતાની આથી સામગ્રી લઈને એમાં મિલાવી દેતા. આવી રીતે ઠાકોરજીને ભોગ ધરીને જે સેવાઓ કરતા એ વ્રજભક્તો ઠાકોરજી પધારી ગયા, એના સેવ્ય સ્વરૂપ તો પધારી ગયા. પછી એમણે બસ આ પ્રેમ જે છે હરી રક્ષા, અને એ પ્રેમ જે પ્રભુ પ્રત્યે વ્યક્ત કરતા રહ્યા ગુણગાનથી, એ ગુણગાન કૃષ્ણના ગુણગાન ગાતા રહ્યા. નંદરાયજી યશોદાજી બધાની આ સ્થિતિ છે. ઠાકોરજી પધાર્યા, વ્રજ છોડીને પધાર્યા પછી બધા જ એ આ સ્થિતિમાં નિર્વાહ કર્યો, પધારી ગયા પ્રભુ. પછી પાછા ક્યારેય નથી પધાર્યા એ ઠાકોરજી. એવા પધાર્યા 11 વર્ષ અને 52 દિવસનું વ્રજવાસીઓને એટલું સુખ આપ્યું કે દિવસ રાત એમાં એક તાણ રહેતા હતા, પણ 11 વર્ષ અને 52 દિવસની વ્રજલીલા પૂરે કરી પછી પાછા ક્યારેય પધાર્યા નથી. પણ હૃદયમાં તો બધાના બિરાજેલા હૃદયરૂપ તો ત્યાંથી પધાર્યા નથી, ક્યાંય પણ સ્થિતિ કરી નથી. આ પ્રકાર જે છે એટલે સ્નેહની વાત છે. પ્રભુ પ્રત્યેનો સ્નેહ હોવો જરૂરી છે, સેવા હોય કે ન હોય. સેવા કરી શકાય તો એનાથી ઉત્તમ કોઈ પ્રકાર જ નથી. સેવા અને કથા બંને થાય એનાથી ઉત્તમ કાંઈ હોઈ શકે નહીં. પણ સેવામાં વ્યવધાન હોય, સેવાની અંદર વિક્ષેપ હોય, મેં કીધું પ્રભુનું અપમાન થાય, પ્રભુને પરિશ્રમ એટલે કે એવો પરિશ્રમ, બીજો કોઈ પરિશ્રમ નહીં પણ કદાચ ઠાકોરજીને ઉપાડીને ફેંકી દે. ત્યાં સુધીની ઘટના બનેલી છે એટલે મને ખબર છે. અહીં જૂનાગઢના જે એક વૈષ્ણવના ઘરમાં એના છોકરાથી ઉપરવટ થઈને સેવા કરતા હતા કે નહીં સેવા તો હું કરીશ જ. એક દિવસ એવું થયું કે આવીને સીધા સેવા કરતા ઠાકોરજી લઈ અને કે હવે તારે સેવા, હજી સેવા જ કરવી છે, હજી કરવી છે સેવા, ઠાકોરજી લઈને ફેંકી દીધા. તો એના કરતા સેવા પહેલા છોડી હોત તો આવી ઘટના ન બનત. તો મહાપ્રભુજી એટલે કહે છે કે આવા વ્યવધાયકો જ્યાં વ્યવધાન હોય ત્યાં ભગવત સેવા ઉપરવટ થઈને ફરજિયાત. કદાચ શરૂ કરી હોય તો પણ મહાપ્રભુજી કહે છે આ પરિસ્થિતિમાં ભગવત સેવા છોડવી એ પ્રભુનું થાય. બીજું કંઈ સેવા ઓછી થાય, મેં કીધું કે જ્યાં સુધી એનો ટાઈમ સચવાઈ જાય ત્યાં સુધી એને કંઈ વાંધો નહીં, તો પહેલાં ટાઈમ સાચવી દેવો અને પછી સેવા કરવી તોય વાંધો નથી. કોઈને એટલો જ વાંધો હોય કે ભાઈ અમારા ટાઈમમાં વિક્ષેપ ના કરે, બીજું કંઈ નહીં, અમારા ટાઈમમાં કંઈ વાંધો ન આવવો જોઈએ, તો એના પહેલાં એનો ટાઈમ સાચવી દેવો અને ઠાકોરજી પછી કરવું એમાં જરાય પણ વાંધાજનક કહેતો નહીં. કારણ કે આપણે કેના માટે કરીએ છીએ? ઠાકોરજી માટે જ એને સાચવીએ છીએ કે હા આ સચવાઈ રહે તો આ ઠાકોરજીની સેવામાં આપણને વ્યવધાન ઉત્પન્ન ના કરે. તો ઘણા હઠ કરે કે નહીં,
પેલા ઠાકોરજીનો જ થશે ને પછી જ આ લોકોનો થશે. ઓલા લોકોને એમ થાય કે તો આ તો વ્યવધાન રોજનું ઉત્પન્ન થયું, એટલે હવે આ ઠાકોરજીને ફેંકા વગર છૂટકો નથી. તો ક્યારેક જ્યાં કરી દે કે નક્કી નહીં આવા લોકોની વચ્ચે રહેવું. તો સેવા બધાએ કરવી, ધરાડ કરવી, એ ઉપરવટ થઈને કરવી. તમારો ભાવ તૂટી ગયો છે પછી એ કરવી, તો એ સેવા ન કરવી. મહાપ્રભુજી કહે છે ત્યારે એને સેવા ન કરવી જોઈએ. પણ પોતાનો ભક્તિભાવ જો અંદર રહેલો છે તો કથા દ્વારા વ્યક્ત કરે, શરણાગતિથી વ્યક્ત કરે, આ રીતે રહે. આ બધી ભક્તિની વાતો છે. અને આ ભક્તિ હેતુ નિર્ણય આપણને ભક્તિ કે ત્યાં સેવા ન હોય તો ભક્તિ ન હોય એમ ન કહી શકાય. કોઈ સેવા કરનારો નથી, કદાચ સેવા નથી કરતો તો ભક્તિ નથી કરતો એમ ન કહી શકાય. સેવા કરતો હોય તો એ ભક્તિમાન છે એમ ન કહી શકાય. સેવા કરનારો કદાચ ભક્તિ કરતો, ક્યાં હેતુથી સેવા કરતો હોય? સેવા કરતો હોય મર્યાદ નભાવવા માટે કરતો હોય કે ઠાકોરજીને તો ક્યાંથી છોડીએ, મર્યાદી મટી જશું તો ઠાકોરજી જશું. કોઈ એમ કહે છે કે ઠાકોરજી છે તો ગુજરાન ચાલે, પૈસા બે પૈસા આવે ઠાકોરજી હોય તો. કોઈ એના માટે સેવા કરે છે કૃષ્ણ માટે કે પૈસા આવશે, સેવા સેવા એટલા માટે કરે છે કે પૈસા આવશે. કોઈ કહે છે કે સેવા કરશું તો મુક્તિ મળી જશે, પણ કૃષ્ણનું નામ નથી આવતું ત્યાં સુધી મહાપ્રભુજી કહે છે સેવા ન કરવી જોઈએ. મુક્તિ, મોક્ષ, માલા પિરામણી, આપણે જ્યાં મોક્ષ એટલે માલા પિરામણી, બીજું શું? સેવા કરવી નથી, સેવા ફળ છે. કંઈ માલા પિરામણીથી મુક્તિ ફળ નથી ક્યારેય. સેવા જ જો ફળ લાગતું હોય તો પુષ્ટિજીવ, મોક્ષ ફળ લાગતું હોય તમને તો તમે મર્યાદા જીવ છો, પુષ્ટિજીવ. તમને મોક્ષ ફળ લાગે છે આ માલા પિરામણી કરનારાઓ જે છે પ્રવાહીઓ, અને મર્યાદા માર્ગમાં હોઈ શકે, પણ પુષ્ટિમાર્ગી કોઈ માલા પિરામણી કરે નહીં. પુષ્ટિમાર્ગી માલા પિરામણી ના કરે કારણ કે મુક્તિ માટે, મુક્તિ માટે માલા પિરામણી ના કરે. તો આપણા એક વિદ્વાન ગોસ્વામી બાલકે એમ કીધું કે મહાપ્રભુના સિદ્ધાંતમાં માલા પિરામણી નથી પણ પરંપરા છે, ચાલુ રાખવામાં કાંઈ વાંધો નથી. હવે આ કઈ પરંપરા ચાલુ રાખવી છે? સિદ્ધાંત સંમત નથી, પરંપરા ચાલુ રાખીને ફાયદો શું છે? એ પરંપરા આપણને ક્યાંય ફાયદાકારક છે કે સિદ્ધાંત સંમત નથી, એ પરંપરાનું શું મૂલ્ય છે? આવી વાત તો થઈ રહી છે. તો અહીં કંઈક ને કંઈક આપણા હેતુઓ જે છે પ્રવાહી અને મર્યાદા તરફ જતા હેતુઓ છે. તો મર્યાદા અને પુષ્ટિમાં મેં એટલું જ કીધું કે ભક્તિ તો મર્યાદાવાળા પણ કરતા હોય છે, મર્યાદા ભક્તિ પુષ્ટિમાર્ગી પણ કરતા હોય છે. પણ એટલો જ ફેર છે, પુષ્ટિમાર્ગી જે ભક્તિ, શરણાગતિ, કથા એ કેવલ કૃષ્ણ માટે કરે છે. કૃષ્ણના સ્વરૂપ પ્રગટ થાય કે ન થાય, પાછું ભગવાન પ્રગટ થાય કે ન થાય, તો એમ કહે છે કે આ પ્રગટ તો અહીંથી જ થશો. આપનું આ ભાગવત આપનું નામાત્મક સ્વરૂપ છે, આ મહાપ્રભુજીના ગ્રંથો જે છે નામાત્મક સ્વરૂપ છે. મને કૃષ્ણ કદાચ એ સ્વરૂપ રૂપે નથી મળ્યો, આ ગ્રંથ રૂપે મળી ગયો છે કૃષ્ણ. તો એ ગ્રંથને જ કૃષ્ણ માનીને છે, એ ગ્રંથને એટલો પ્રેમ કરે છે કે જાણે આ કૃષ્ણ જ છે એ નામને. કારણ કે અહીંથી પ્રગટ થશો તો અહીંથી પ્રગટ થશો, ભાવ કંઈક પ્રગટ થશે, કંઈક ભાવની વૃદ્ધિ થશે તો એ આનાથી થવાની છે. તો જે ગ્રંથ છે, તો કેટલાક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી લખેલું હસ્તાક્ષરનું પત્ર દિનકરદાસ મુકુંદાસની વાર્તામાં, ખાલી એમાં મુકુંદાસની વાર્તા પ્રગટ છે, દિનકરદાસની વાર્તા ક્યાંય પ્રગટ કરવામાં આવી નથી. મહાપ્રભુજી ખાલી હસ્તાક્ષર લખીને આપ્યા, એમાં ખાલી ગદ્ય મંત્ર, અને ગદ્ય મંત્રના ભાવમાં મગ્ન રહેતા અને ફૂટી ફૂટીને રડતા કે અમે નંદરાયજીના એ ભાઈઓ હતા અને આજે સંસારમાં આટલા વર્ષોથી પ્રભુથી વિખૂટા છીએ. ગદ્ય મંત્ર વાંચે અને પોતાની લીલાનું સ્મરણ થઈ આવતું, અને આખી જિંદગી બીજું કંઈ કર્યું નહીં, બસ આ મહાપ્રભુજી લખેલું ગદ્ય મંત્રની પત્ર જે છે. મહાપ્રભુજી શું કીધું? આજ્ઞા કરી, નિકી ભાતીસો આની સેવા કરજો, આની સેવા આછી ભાતીસો આખી સેવા કરીઓ, એને સેવા કરવાની આજ્ઞા કરી હસ્તાક્ષરના પત્રની. પણ સેવા કરો ખાલી રાખી મૂકવા માટે નહીં, પણ એમાં ભાવ વિચારતા, નિરંતર ગદ્ય મંત્રનો ભાવ વિચારતા, બીજું કાંઈ ગ્રંથ અધ્યયન નહીં, કોઈ ગ્રંથ નહીં. આ વાત તો મને ભગવાન મળી ગયો, અહીંથી પ્રકટ થશે ભગવાન, આ જ મારો ભગવાન છે, આ જ મારો ભગવાન છે. હમણાં જ એક જેતપુરમાં એલો માજી જે છે 70-75 વર્ષના છે, કે મારાથી કાંઈ થઈ શકે એમ નથી, પણ એમ થાય કે આ જીવન સેવા વિના વયું જશે. તો મેં કીધું તમે પાછું ઘરમાં કોઈ પ્રતિબંધક હવે કાંઈ નથી, પહેલાં ઘણા બધા પ્રતિબંધો હતા પણ હવે કંઈ પ્રતિબંધકો નથી. એણે કીધું હવે અમે બે જ જણા છીએ અને કાંઈ પ્રતિબંધ બીજો છે નહીં, પણ હવે એમ થાય કે હવે આ 75 વર્ષે કાંઈ સેવા નભશે, હવે આપણું શરીર ચાલશે. તો મેં કીધું વિશેષ સેવાનો પ્રકાર તમારાથી હવે ન નભે આ ઉંમરે, પણ ત્યારે મેં એમને ગદ્ય મંત્ર લખીને આપ્યો. મેં કીધું મારા હસ્તાક્ષર છે એમ નહીં, પણ આ મંત્રનો આ જે છે એ સ્વરૂપાત્મક છે. ગદ્ય મંત્ર લખી અને મેં કીધું અને ઠાકોરજીની જેમ એ સૂક્ષ્મ તમારે જે કાંઈ બને એ ઠાકોર એ વસ્ત્રમાં સમેટીને રાખે, એને પાણી સેવા કરો. હસ્તાક્ષર આપણે ત્યાં ગદ્ય મંત્ર લખવાની પ્રણાલિકા છે કે બીજું કાંઈ વિશેષ તમારાથી હવે ના ભેમ નથી, તો આ ગદ્ય મંત્ર એ હસ્તાક્ષર પર. મેં કીધું મારા હસ્તાક્ષર છે એનું કાંઈ મહત્વ નથી, ભાઈ જે મંત્ર છે એ ભગવદ્ મુખમાંથી નીકળેલો છે એનું મહત્વ છે. કારણ કે ગ્રંથ કોણે લખેલો, કોણે છાપ્યો એનું શું મહત્વ છે? છાપકામ મુદ્રક કોણ હોય, કોણે ટાઈપ કર્યું એનું મહત્વ થોડું છે? આમાં ગુસાઈજીની વાણી છે, ટાઈપિસ્ટનું પૂજા થોડી થાય છે.
કોઈ ટાઈપિસ્ટ આ ગ્રંથનું સેટિંગ કરનાર કોઈ મુદ્રક હોય એની સેવા થોડી થાય છે. મેં કીધું અમે તો કદાચ આ હોય તો એ ટાઈપિસ્ટ કહેવાય, પણ આ મંત્ર જે છે એ શ્રી ગોવર્ધન ધરણના મુખમાંથી નીકળેલો મંત્ર છે, ગદ્ય મંત્ર છે. એને સાક્ષાત ઠાકોરજી છે એમ માનીને સેવા કરજો. સવારે દૂધની કટોરી ધરે એ મંગલ ભોગ માની લો, અને જે કાંઈ તમે રોટી શાક વગેરે બનાવો, જે કાંઈ બનાવો તે એ આને ભોગ ધરો. આ રીતે નિર્વાહ કરે છે. ક્યારેક કંઈક શરીરની અનુકૂળતા ન હોય તો મેવો ને એ ધરી દે ભોગ, તો એ જ લઈ લે. એ કે લે જ્યાં સુધી વાંધો નહીં, પછી તમે રોટલી બનાવો તો વાંધો આવે. પણ એ કે મેવો ધરી એમાં હું ભાવના કરી લઉં, ઉંમરને કારણે સહાયતા વિનાનું, તો અહીંયા આવી ભગવત સેવા કરે છે. તો એમ કીધું પાછા એ માજીએ જે શબ્દ કીધા ત્યારે મને એમ થયું કે મારું જીવન ખરેખર સફળ કહેવાય. એણે શું કીધું કે મને મારા ગોવર્ધન ધરણ મળી ગયા, સેવા કરું છું, એટલો આનંદ થાય છે કે હવે ક્યાંથી સેવા થાય. આ સમયે તો કે સેવા શક્ય નથી. બધાએ ના પડે કે હવે રહેવા દેજો, તમારાથી કાંઈ નભે નહીં, આચાર્યનો નભે, તમારાથી કાંઈ ન થાય, પ્રશ્ન નહીં રહે. જે કે એમ જ કે મોટાભાગના લોકો હવે નહીં નભે, હવે તમારે કરવું શું, સેવા કરીને હવે કોણ કરશે, પાછળ કોણ કરશે, આવા ઘણા પ્રશ્ન છે. તો એણે એને એટલો સંતોષ થયો કે મારા જીવન મને ગોવર્ધન ધરણ આટલા વર્ષે મળ્યા. તો આનાથી વિશેષ આપણી ફલશ્રુતિ શું છે, બીજા ભલે ને ગાળો દે, તો બીજા ભલે ગાળો દે, પણ જો આટલો કોઈ એક વૈષ્ણવના જીવનની અંદર પરિવર્તન થાય અને એટલો એને જીવનભર આનંદથી, મેં કીધું હવે કાંઈ છોડીને ક્યાંય ભાગતા નહીં, એ મારી શરત છે. કોઈ છપ્પન ભોગ, કોઈ ફલાણો ભોગ, કોઈ ટીકણો ભોગ, કે કોઈ ગમે એ લલચામણી, ગમે એવી જાહેરાત, પણ આને આ ગોવર્ધન ધરણ મળી ગયા છે તો બસ એને છોડાય નહીં. આ ગોવર્ધન ધરણ તમને આ સ્વરૂપે મળ્યા, તમને એવું લાગે છે ગોવર્ધનનાથ જે મળી ગયા, પણ આને છોડતા નહીં, છોડીને ક્યાંય જાતા નહીં, ગમે એવા પ્રલોભનો આવે, ક્યાંય પ્રસાદ લેવા જવાની જરૂર નથી. આને જે તમે ધરો છો એ જ મહાપ્રસાદ તમે લો. આ પ્રકારથી તો મહાપ્રભુજી હસ્તાક્ષર લખીને પઠાવ્યા. તો એને કે કૃષ્ણ બસ અહીંયા કોઈ મદનમોહનજી હતા, ગોવર્ધનનાથજી હતા, કોઈ સ્વરૂપ કંઈ એમાં હતું, કયું સ્વરૂપ હતું, બસ આ જે કંઈ છે એ આ મારો સર્વસ્વ સેવ્ય મને મળી ગયો છે, એ ભાવના હસ્તાક્ષરમાં થઈ રહી. તો હસ્તાક્ષરમાં કંઈ સ્વરૂપ પ્રકટ થશે ખરું, એને વિશ્વાસ છે કંઈક જે કંઈ થવાનું છે આમ જ થવાનું છે. બસ કોઈને કથામાં આ શક્તિ છે કે કથા કરે છે, કથા કરી શકે તો એની પાસે જે જેનાથી કથા કરે છે આપણે ત્યાં એનું પૂજન કરાય છે. ભાગવતજીનું પૂજન કરવામાં આવે છે કે બસ આ જ બ્રહ્મ છે, આ જ સાક્ષાત કૃષ્ણ છે, આ સ્વરૂપ. પછી ભાગવતજી સાથે સીમિત નથી, આપણા બધા જ ગ્રંથો, ભગવદ્ વાણી, ભગવદ્ નામ, બધા જ ગ્રંથો ભાગવત તુલ્ય નામાત્મક સ્વરૂપ છે. તો કૃષ્ણ મળ્યો કે ન મળ્યો, ગ્રંથ જે પ્રાપ્ત થયો આનાથી જ કૃષ્ણ મળશે. કૃષ્ણની જેમ આને પ્રેમ કરો, આનું જે દર્શન કરી રહ્યા છો તો કૃષ્ણનું દર્શન કરી રહ્યા છો, આને સ્પર્શ કરી રહ્યા છો કૃષ્ણને સ્પર્શ કરી રહ્યા છો ગ્રંથને. તો આમાં જ જે કાંઈ પ્રકટ થવાનું છે અહીંથી થશે. તો આ કૃષ્ણ મળ્યો કે ન મળ્યો, તો નામને તમે ખાલી બીજું કાંઈ નથી, તમારી પાસે શ્રીકૃષ્ણ ગ્રંથ પણ નથી, તો શ્રીકૃષ્ણ શરણમાં કર્યા છો તો આમાં જ કૃષ્ણ પ્રકટ થશે. કૃષ્ણ પ્રકટ થશે તો એના માટે બીજું કોઈ સાધન કામ આવશે નહીં, કૃષ્ણને પુકારતા રહે એની ઈચ્છા હશે ત્યારે પ્રકટ થશે. તો શ્રીકૃષ્ણ શરણમાં એ નામાત્મક એ પણ સ્વરૂપ છે. તો કૃષ્ણનો સંબંધ આ બધી રીતે હોઈ શકે. કોઈ જરાય કુંઠા, કોઈ પણ પ્રકારની જરા મનમાં કુંઠા, આનંદનો માર્ગ છે. શ્રી મહાપ્રભુજી આપણને આનંદ આપેલો છે અને એ આનંદને પ્રાપ્ત કરીએ, કુંઠા ઉદ્વેગ ચિત્તની આ વ્યાકુલતામાં સમયને ન બગાડી જે પરિસ્થિતિ છે એ સ્વીકારીએ છે. પ્રભુએ આપેલી પરિસ્થિતિ છે, આપણે સારી પરિસ્થિતિની અપેક્ષા રાખો તો તમને આમાં ખરાબ લાગી રહ્યું છે. જે આપેલું છે પ્રભુનો પ્રસાદ છે, જે એને આપે એને નિર્માણ કર્યું છે સ્વીકાર્ય છે. પણ એ પરિસ્થિતિમાં પણ કૃષ્ણને હું ન ભૂલું, શ્રીકૃષ્ણની એ સતત હું સન્મુખ રહું, નામથી કથાથી આ પ્રકારના ભાવ, આવા કુંઠાનો કોઈ સવાલ ઉત્પન્ન થતો નથી. એટલે આ કે ગ્રંથ જે છે આપણે નહીં, શીખ લોકો એના ગ્રંથ સાહેબની સેવા કરે છે, એના ગુરુના વચનો જ છે, બીજું કાંઈ નથી. એ ગુરુમુખી ભાષામાં, એ લોકોની ભાષામાં, પંજાબી ભાષાની અંદર, તો એને ભગવાન માનીને એની સેવા વગેરે જે કાંઈ થતી હોય, પૂજા સેવા વગેરે એ લોકો કરે છે. ગ્રંથને એ બીજું કંઈ નહીં, આ જ છે ભગવાન. તો ગ્રંથનો કે આમાંથી પ્રકટ થશે, કથા દ્વારા બીજું અવલંબન શું છે, ગ્રંથો અને ગ્રંથોના પાઠથી પણ સાક્ષાત